નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સફળતાની જનની સંકલ્પ શક્તિ, આ મારો સંકલ્પ છે. એનો અર્થ એ છે કે હું આ કાર્યમાં પ્રાણ, મન અને સમગ્ર શક્તિ સાથે સંલગ્ન થઈ રહ્યો છું. આ પ્રકારની વિચારણા તથા દ્રઢતા સફળતાની જનની છે. સંકલ્પ તપનો ક્રિયા શક્તિનો રચિયાતા છે. તેમાં અનેક સિદ્ધિઓ અને વરદાનો સમાયેલા છે. મનોભૂમિ પર જે વિચારોનો સ્થાયી પ્રભાવ પડે છે અને અંતકરણમાં તેની અમિટ છાપ પડે છે, તે પુનરાવર્તનના કારણે સ્વભાવનું એક અંગ બની જાય છે. એવા વિચારોનું પોતાનું એક મહત્વ હોય છે. આ વિચારોને ક્રમબદ્ધ રીતે સમજાવવાની ક્રિયા જેમને આવડે છે, તેઓ પોતાના ભાગ્ય, દ્રષ્ટિકોણ અને વાતાવરણમાં પરિવર્તન આણી શકે છે અને આ પરિવર્તન ફળસ્વરૂપે જીવનમાં કોઈ વિશિષ્ટ દ્રશ્ય કે સ્થિતિ ઉત્પન્ન કરી શકે છે. જરૂરિયાતની શોધની જનની કહેવામાં આવે છે. જ્યારે કોઈ વાતની તીવ્ર ઈચ્છા થાય તો તે પૂરી કરવા માટે સાધનની શોધ શરૂ થાય છે. આથી કોઈને કોઈ ઉપાય પણ મળી જાય છે. જે ઈચ્છાઓ જો પ્રેરક હોય, તે પૂરી કરવાની ભૂખ જો અંદરથી જાગી હોય અને તેની પાછળ પ્રાણ અને જીવન લગાવેલું હોય કે હું આ વસ્તુને પ્રાપ્ત કરીને જ રહીશ, ભલે ગમે તેટલો નિરાશ કરનાર અવસરો કેમ ન આવે. આ પ્રકારનો સંકલ્પની મનમાં ઊંડે અને સુદૃઢ સ્થાપના થઈ જાય તો લક્ષ્ય સુધી પહોંચવાનું બહુ સરળ બની જાય છે. બીજા માટે કઠિન જણાતું કાર્ય પણ સંકલ્પવાન મનુષ્ય માટે સામાન્ય ક્રિયાથી વધારે રહેતું નથી. જો મને અમુક સવલતો મળી હોત તો હું આમ કરત. આ પ્રકારની કોડી કલ્પનાઓ કરનાર પોતાને છેતરે છે. ભાગ્ય બીજાના સહારે વિકસતું નથી. આપણો ભાર વેડરવા માટે સંસારમાં બીજું કોઈ ત્યાર નહીં થાય. આપણે આ યાત્રા આપણા પોતાના જ પગે ચાલીને પૂરી કરી શકીએ છીએ. બીજાનું અવલંબન લઈશું તો આપણું જીવન મુશ્કેલી બની જશે. આપણી અંદર જે એક મહાન ચેતના કામ કરી રહી છે, તેની શક્તિ અનંત છે. તેનો આશ્રય ગ્રહણ કરવો જોઈએ તો પ્રત્યક્ષ આત્મવિશ્વાસ જાગી જશે. ત્યારે બીજા વર્ષો પણ રહેશે નહીં. સંકલ્પ બીજું સ્વરૂપ છે આત્મવિશ્વાસ. તે જાગૃત થઈ જાય તો તમે પોતાની મેળે પોતાનો વિકાસ ઝડપથી કરી શકશો. આજે આપણે જે કાંઈ છીએ, આપણા જીવનને જે સ્થિતિમાં રાખી રહ્યા છીએ, તે આપણા અંગત વિચારોનું પરિણામ છે. જેવા વિચારો હશે તેવા જ ભવિષ્યનું નિર્માણ થશે. પોતાને અસમર્થ, અશક્ત અને અસહાય ન માનો. સાધનાનો અભાવમાં કેવી રીતે આગળ વધીએ, આવો નબળો વિચારનો ત્યાગ કરો. યાદ રાખો, શક્તિનો સ્ત્રોત સાધનામાં નથી, પરંતુ સંકલ્પમાં છે. જો ઉન્નતિ કરવાની, આગળ વધવાની ઈચ્છાઓ તીવ્ર થઈ રહી હશે તો આપણને જે સાધનોનો આજે અભાવ દેખાય છે, તે કાલે નિશ્ચિતપણે દૂર થતો દેખાશે. દ્રઢ સંકલ્પથી ઓછા સાધનોમાં પણ માણસ અધિકતમ વિકાસ કરી શકે છે અને મસ્તીનું જીવન જીવી શકે છે. દીપક ક્યારે એવું કહે છે ખરો કે હું 10 કિલો માટીનો બન્યો હોત અને એ 10 કિલો તેલ હોત તો સોને પ્રકાશ દેત. તે તો પોતાની સીમિત સાધનાથી પ્રકાશ આપવા માંડે છે. ઉન્નતિની આકાંક્ષા રાખીએ એ મનુષ્ય સ્વાભાવિક ગુણ છે. તેને આગળ વધવું જ જોઈએ. પરંતુ જ્યારે મનુષ્યનું સંકલ્પ બળ જાગૃત હોય ત્યારે જ આ સંભવ છે. સંકલ્પ દ્વારા પ્રત્યક્ષ મનુષ્ય સફળતા મેળવી શકે છે. એક માણસ હતો જેને પત્ની દ્વારા મહામૂળ કહેવામાં આવ્યો, ખરાબ રીતે તિરસ્કૃત કરવામાં આવ્યો. એ વાત એના ગુપ્ત મનમાં ચોંટી ગઈ. તેને બહુ ખરાબ લાગ્યું. તેણે પત્નીને છોડી અને મોટી ઉંમરે વિદ્યાયનમાં લાગી ગયો. લાંબા સમયના અભ્યાસ અને અટલ સંકલ્પ
બળથે તેને સંસ્કૃતના મહાકવિ કાલિદાસ બન્યો. સમગ્ર ભારત દેશે તેની પ્રતિભા અને વિદ્યાથી ચમત્કૃત થઈ ઉઠ્યો. તેના ગુપ્ત મનમાં કાવ્ય શક્તિનો બહુધ ભંડાર છુપાયેલો હતો. આપણામાં પણ અસાધારણ ગુપ્ત શક્તિઓ, મન, શરીર અને આત્મા અસંખ્ય શક્તિઓ ભંડાર છુપાયેલો છે. દુઃખ એ છે કે આપ પોતાને સાધારણ પ્રાણી માનો છો. આપ ક્યારે એવો વિચાર નથી કરતા કે મારામાં દિવ્ય અને આશ્ચર્યજનક શક્તિ ક્યાંક છુપાયેલી હશે. સાચું માનો, આપ શક્તિઓનો મોટો ભંડાર છો. ઘોડાને જો શારીરિક શક્તિનું જ્ઞાન થઈ જાય તો તે આપણું વાહન ન રહે. હાથી પોતાનું શારીરિક તાકાતથી વિશ્વને પોતાના વશમાં કરી લે. વાઘ, સિંહ, ચિત્તો, રીંછ, ભેંસ, બળદ, ખચર વગેરે પશુઓને પોતાની શારીરિક શક્તિઓનું જ્ઞાન થઈ જાય તો આપણા પર રાજ કરવા લાગે. જો આપણે આપણી શક્તિનું જ્ઞાન થઈ જાય તો આપણે દુઃખ, ભય, ચિંતા, આપત્તિ, શોક, દ્વેષ વગેરેનું બિલકુલ ભાન ન થાય. અદૃષ્ટ મનોવિકારો આપણું ક્યારે કંઈ પણ બગાડી ન શકે. આપણા સ્વાસ્થ્ય, મન અને જીવન પર એમનો કોઈ પ્રભાવ ન પડે. દુઃખ એ વાતનું છે કે આપણે આ દુષ્ટોને આસાનીથી વશ થઈ જઈએ છીએ અને આપણો સર્વનાશ લઈએ છીએ. મનુષ્યની વાસ્તવિક શક્તિ તેની ઈચ્છા શક્તિ છે, કારણ કે તે જીવનનું ચિહ્ન, કર્મની નિર્માત્રી અને પ્રેરક હોય છે. પ્રબળ ઈચ્છા શક્તિ વાળો મનુષ્ય જે કામમાં હાથ નાખે છે તે જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી તેને છોડતો નથી. તે અવરોધો અને વિરોધો સામે હિંમતપૂર્વક લડતો રહીને આગળ વધે છે. તેના સિવાય ઉન્નતિ અને સફળતાનો બીજો કોઈ ઉપાય નથી. સંસારમાં સમગ્ર સફળતાઓનો મૂળ મંત્ર છે પ્રબળ ઈચ્છા શક્તિ. તેના બળે વિદ્યા, સંપત્તિ, સાધનો પ્રાપ્ત થાય છે. તે જ એ સમૂહ અને વશીકરણ મંત્ર છે જેના બળે એકલો પુરુષ કોટી કોટી જનસંખ્યાને પોતાનો અનુનિયાયી બનાવી લે છે. જીવનમાં ઉન્નતિ અને સફળતાની આકાંક્ષા કરતા પહેલા પોતાની ઈચ્છા શક્તિને પ્રબળ અને પ્રખર બનાવી લેનારને નથી ક્યારે અસફળ થવું પડતું કે નથી નિરાશ થવું પડતું. સદ્ ઈચ્છા હોય તો વ્યક્તિ આશા, ઉત્સાહ, સાહસ અને સક્રિયતાની કમી રહેતી નથી અને તેનામાં આ સફળતાનું વાહન ગણો ન સમાવેશ હશે. તેની પાસે અસફળતા આવી જ નથી શકતી. અસદ ઈચ્છાઓ જ્યાં પોતાની ઝેરી પ્રભાવથી મનુષ્યની શક્તિનો નાશ કરે છે તો સદિચ્છાનો તેનામાં સક્રિય સ્ફૂર્તિ, નવો ઉત્સાહ અને અભિનય આશાનો સંચાર કર્યા કરે છે. એક ઈચ્છા, એક નિષ્ઠા અને એક શક્તિનો એકતા મનુષ્યને તેના ઈચ્છિત લક્ષ્ય સુધી અવશ્ય પહોંચાડી દે છે. તેમાં કોઈ સંદેહનું સ્થાન નથી. આવશ્યકતા છે સઘન, દ્રવ્ય, એકનિષ્ઠ અને પ્રચંડ ઈચ્છા શક્તિ. જીવન નિર્વાહમાં પ્રત્યેક ક્ષેત્રમાં સંકલ્પ શક્તિને વિશિષ્ટ સ્થાન મળ્યું છે. બધી જ ઈચ્છાઓ સંકલ્પના સીમાનો સ્પર્શ નથી કરી શકતી. તેમાં પૂર્તિનું બળ નથી હોતું. આથી તેને નિર્જીવ માનવામાં આવે છે. પરંતુ ઈચ્છાઓ જ્યારે બુદ્ધિ, વિચાર અને દ્રઢ ભાવનાઓ દ્વારા પરિકૃષ્ટ થઈ જાય છે ત્યારે તે સંકલ્પ બની જાય છે. ધ્યેય સિદ્ધિ માટે ઈચ્છા કરતા સંકલ્પમાં વધારે શક્તિ હોય છે. સંકલ્પ એવો દુર્ગ છે જે ભયંકર અવરોધો, દુર્બળ અને ડામાડોળ પરિસ્થિતિઓથી પણ રક્ષણ કરે છે અને સફળતાના દ્વાર સુધી પહોંચાડવામાં મદદ કરે છે. માની લો કે આપે સંકલ્પ લીધો કે આ વર્ષે 100% પરીક્ષા પાસ કરીશ, તો તેના માટે તમારે પ્રાંત કાળે ઉઠવું જ પડશે, ભણવું જ પડશે. તેમાં ઢીલ મૂકવાથી આપણે ઈચ્છા અધૂરી જ રહેશે. દૃઢ સંકલ્પમાં મનુષ્યની બુદ્ધિ સ્થિર અને શરીર ક્રિયાશીલ રહેવું જોઈએ. જો તમારું મન બળવાન હોય અને કામ કરવાની લગ્ની હોય તો કોઈ અશુભ કે અવરોધ સફળતાના માર્ગમાં પોતાનો પ્રભાવ પાડી શકતા નથી. આપના મનમાં તોફાન, આઘાતોથી ભીષણ ગરમી, વરસાદ કે કરાની વચ્ચે અડગ અને અટૂટ રહેવાની ચટ્ટાન જેવું બનાવી લો.
તો પરિસ્થિતિઓ અને સાંસારિક અડચણો આપનો કાંઈ પણ બગાડી શકશે નહીં. અસફળતા ફક્ત એ જ બતાવે છે કે સફળતાઓ મેળવવા માટે પૂરતી તત્પરતા રાખવામાં આવી નથી. મનુષ્ય લોકો હારતા નથી, તેઓ દરેક અસફળતા પછી બમણા સાહસ અને ઉત્સાહથી પોતાના લક્ષ્ય તરફ આગળ વધે છે. અબ્રાહમ લિંકન ચૂંટણીમાં 17 વાર હાર્યા પછી પણ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા હતા. ગરીબ કુટુંબમાં જન્મ્યા હોવાના કારણે તેમણે તમામ મુશ્કેલીઓ સહન કરવી પડતી હતી. એમ છતાં તેઓ નિરાશ થયા વગર તેમની સામે સંઘર્ષ કરતા કરતા આગળ વધતા ગયા. પરિસ્થિતિઓને અનુકૂળ અને પ્રતિકૂળતાઓનો ઇનકાર કરી શકતા નથી. કોઈ શારીરિક મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે કે કોઈ ભયંકર રોગ થઈ શકે છે. કુટુંબનો કોઈ સાથી અકાળે જતો રહે તો શોક સંતાપ થાય છે. આવા ખરાબ દિવસો દરેક પરિવારમાં આવતા રહે છે અને વ્યક્તિને ગમે ત્યારે દુઃખ સહન કરવું પડે છે. ઈચ્છિત સફળતાઓ બધાને ક્યાંય મળે છે? મનોકામનાઓ પૂરી કરનારો કલ્પવૃક્ષ કોના આંગણામાં છે? ઘાસની ઝૂંપડીને ઉડાડી મૂકનારો તોફાન ગમે ત્યારે આવી શકે છે. આવા અવસરે દુર્બળ મનસ્થિતિ વાળા લોકો તૂટી જાય છે. દરેક વસ્તુ કે વ્યક્તિનો યથાકાળે નાશ થાય છે. મનુષ્યની અંદર મજબૂત રહે એમાં જ તેનું ગૌરવ છે. આપણે હાર ન માનવી જોઈએ. ભાગ્યના પડકારનો સામનો કરવાની જ મનુષ્યનું ગૌરવ જળવાઈ રહે છે. જય ગુરુદેવ.